નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 6 માં આજે લેક્ચર છે મિત્રો 18મો. આજના લેક્ચર ની અંદર આપણે પાવર, જેનું બીજું નામ કહીએ તો કાર્યત્વ, એના વગર કહીએ તો શક્તિ કહીએ છીએ, જેના વિશે આજે આપણે સમજીશું. મિત્રો, પાવર વિશે સંપૂર્ણ ટોપિક છે મિત્રો, સાથે સાથે તૈયાર કરવાનો, સાથે સાથે લખતા જવાનું, તો તમને સહેલું લાગશે મિત્રો. ચલો જો, પાવર કોને કહીએ છે પેલા એની વ્યાખ્યા. તો પાવર નું સમીકરણ તમને ખ્યાલ આવવો જોઈએ, પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. કાર્ય કયો અથવા ઉર્જા ભાગ્યા સમય બોલો તો પણ ચાલે, એના જ પરથી આપણે શબ્દોમાં કહીએ છીએ. કાર્ય કરવાના કે ઉર્જાના રૂપાંતરના સમય દરને પાવર અથવા કાર્ય દ્વારા કહીએ છીએ. કાર્ય કરવાનો દર W/T, કા તો ઉર્જા ના રૂપાંતર નો સમય દર E/T, બંનેને શું કહેવાય? પાવર, જેને કાર્ય દ્વારા કહીએ છીએ. મિત્રો, આ હતી એની વ્યાખ્યા. હવે કાર્ય W અને તે માટે લીધેલ કુલ સમય T ના ગુણોત્તરને તે બંનેનો સરેરાશ પાવર કહીએ. સરેરાશ પાવર એટલે P એવરેજ બરાબર W/T, કાર્ય ભાગ્યા સમય, સમીકરણ નંબર 1 કહીએ છીએ. માટે આ સરેરાશ પાવરને સમય અંતરાલ શૂન્યની નજીક લઈએ, જે સમય છે T મિત્રો, શૂન્યની નજીક T = 0, જેને લક્ષ લઈએ છીએ, નજીક પહોંચે છે તે લક્ષમાં સરેરાશ પાવરનું મૂલ્ય, દેખજો તે લક્ષમાં, એટલે ΔT → 0 માં સરેરાશ પાવરનું મૂલ્ય કયા પાવર તરીકે ઓળખાય છે? તો તત્કાલીન પાવર તરીકે વ્યાખ્યાયિત થાય છે. કયા પાવર તરીકે? તત્કાલીન. સમયગાળો જેમ નાનો લઈએ ત્યારે જે પાવર ઉદ્ભવે છે સરેરાશ પાવરનો, એ પાવરને આપણે તત્કાલીન પાવર કહીએ છીએ. માટે P એવરેજ નું શું થઈ જાય? સમયગાળો નાનો લઈએ તો P એકલા થાય, જેને તત્કાલીન પાવર કહેવાય. P = W, એના શું થઈ જાય? DW/DT કહેવાય, કારણ કે સમયગાળો નાનો સૂક્ષ્મ, તો DW/DT કાર્ય કરવાનો DW, કાર્ય કરવાના સમય દરને પાવર કહીએ છીએ. સમીકરણ નંબર 2. હવે મિત્રો આગળ દેખજો, બળ F વડે સ્થાનાંતર BR સદિશ માટે થયેલું કાર્ય DW = F/DR લઈએ છીએ. F/DR માટે કહી શકાય P = DW/DT = DW જગ્યાએ કિંમત મૂકો F/DR/DT, અંતર ભાગે સમય, એટલે વેગ સદિશ કહેવાય, V સદિશ, માટે કહેવાય F/V સદિશ. સમીકરણ નંબર 3 માટે તમે યાદ રાખો, પાવરના સમીકરણ કયા? તો કાર્ય ભાગે સમય અથવા બળ ગુણ્યા વેગ કહેવાય. શું કહેવાય? બળ ગુણ્યા વેગ પણ કહી શકીએ છીએ. ક્લિયર? V સદિશ એ બળ F સદિશ દરમિયાનનો તત્કાલીન વેગ છે. V સદિશ એ શું? જે બળ જયારે લાગે છે F સદિશ, એ દરમિયાનનો વેગ દર્શાવે છે મિત્રો. તો આ પણ સમીકરણ યાદ રાખજો, બળ ગુણ્યા વેગ, એટલે કોઈ જગ્યાએ બળ ને વેગ આપ્યો તો પાવર જ્યાં શોધી શકાય અથવા કાર્ય ભાગ્યા સમય પરથી શોધાય. કાર્ય જુદા જુદા હોય, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, કુલ ઉર્જા હોય, એના ગમે તે સમીકરણ તમે વાપરી શકો છો મિત્રો. ક્લિયર? હવે એના કેટલાક એકમોની વાત કરીએ. જનરલી પાવરનો એકમ કાર્ય અને ઉર્જાની જેમ જ પાવર પણ કેવી રાશિ છે મિત્રો? અદિશ રાશિ. કાર્યનું સમીકરણ કહીએ તો W = F/D. ભલે અંદર સદિશ છે, બે સદિશોનો કયો ગુણાકાર કહેવાય? અદિશ ગુણાકાર. કેવો છે? અદિશ ગુણાકાર. માટે જવાબ અદિશમાં લઈ લે. કાર્યની વાત કરી, ઉર્જા વાત કરો, K = 1/2 mv², એમાં V નો વર્ગ છે, એટલે એ પણ કેવી થઈ ગઈ? અદિશ. કોઈ પણ ઉર્જા લઈ લો, ગતિ, સ્થિતિ કે કુલ ઉર્જા, યાંત્રિક ઉર્જા લે તો પણ XYZ ઉર્જા, બધી ઉર્જાઓ કેવી હોય? અદિશ હોય છે. અને એના જ પરથી આપણે પાવર લઈએ, પાવર બરાબર કાર્ય ભાગે સમય, કાં તો ઉર્જા ભાગે સમય. કાર્ય અદિશ છે, ઉર્જા પણ અદિશ છે, સમય તો ઓલરેડી અદિશ જ છે, તો જવાબ પણ કેવો મળે? અદિશ. માટે કહીએ પાવર કેવી ભૌતિક રાશિ છે? અદિશ છે. તેનો એકમ વોટ W વડે દર્શાવીએ છીએ. જેમ્સ વોટ ની યાદમાં, જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકે પાવરની શોધ કરી હતી, માટે એની યાદમાં વોટ તરીકે કહીએ છીએ. પાવરનો બીજો એકમ હોર્સ પાવર HP વડે દર્શાવીએ છીએ. મોટા જે ફેક્ટરી કે એવું હોય ત્યાં પાવર જે આવતો એ HP પાવર લેવામાં આવે. ધારો કે પાણીની મોટર છે તો એ HP ઉપર ઉલ્લેખ કર્યો. 1 HP, 2 HP, 1.5 HP, 3 HP, એ રીતે HP માં લખેલા.
एक एचपी એટલે કેટલા વોલ્ટ થાય મિત્રો કેટલા વોટ વોલ્ટ નહીં વોટ એક એચપી બરાબર 746 વોટ કહેવાય એક એચપી બરાબર કેટલા 746 વોટ કહેવાય સમીકરણ નંબર 6 ક્લિયર પાવર ની કમી વાત કરી હવે મિત્રો એક સમજજો આ પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય છે પરથી કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય ધારો કે આપણે કાર્ય શોધવું હોય મિત્રો તો પાવર અને સમયનો ગુણાકાર કરવો પડે છે તો એની વાત કરીએ છીએ દેખજો અહીંયા આપણે કાર્ય સમજાયેલું છે ચલો દેખો પાવરને સમય સાથે ગુણવાથી પાવરને સમય સાથે ગુણવાથી કાર્યનું મૂલ્ય પ્રાપ્ત થાય છે કોનું મૂલ્ય પ્રાપ્ત થાય છે કાર્યનું મૂલ્ય પ્રાપ્ત થાય છે આ રીતે કાર્યનો એકમ કહીએ તો પાવરનો કિલોવોટ અને સમયનો અવર કલાક કિલોવોટ અવર કેડબ્લ્યુએચ કેડબ્લ્યુએચ એટલે પાવર નો એકમ ને એચ એટલે અવર નો ઉદ્ભવ થાય છે હવે વ્યાખ્યા સમજીએ ને કિલોવોટ ની એક કિલોવોટ જેટલા દરે એક કિલોવોટ જેટલો પાવર નો દરે એક કલાકમાં થયેલું કુલ કાર્ય ને એક કલાક દરમિયાન એક કિલોવોટ પાવર જતો હોય તો એ દરમિયાન થયેલું કાર્ય કેટલું તો એક કિલોવોટ અવર કહે છે શું કહેવાય એક કિલોવોટ અવર કહે છે ક્લિયર મિત્રો માટે કહેવાય પાવર કેટલો એક કિલોવોટ સમય કેટલો એક કલાક તો એના કારણે કુલ કાર્ય કેટલું થયું એક કિલોવોટ અવર કહેવાય તો હવે એનો એક એમસીક્યુ છે મિત્રો આ યુનિટ વિશે સમજાય છે ઘર વપરાશમાં અથવા ઘરમાં વપરાતી વિદ્યુત ઉર્જાના કિલોવોટ અવરના એકમમાં વપરાય છે ઘરના જે ઉર્જા હોય તો કિલોવોટ અવર એકમમાં વપરાય જેને આપણે એક યુનિટ કહીએ છીએ યુનિટ આપણે લખીએ છીએ ઘરે તો એ યુનિટ વપરાય છે મિત્રો બાકી એનો એકમ એક યુનિટ એટલે શું કહેવાય કિલોવોટ અવર કહેવાય છે એક યુનિટ બરાબર એક કેડબ્લ્યુએચ બરાબર કિલોવોટ ના વોટ 1000 અને 3600 સેકન્ડ એટલે વોટ સેકન્ડ કહેવાય એકમ એકમ શું થાય વોટ સેકન્ડ વોટ સેકન્ડ નો બીજો એકમ શું કહેવાય જૂલ કહેવાય મિત્રો એનો પોઈન્ટ ખસેડશો એટલે 2 3 4 5 અને એક પોઈન્ટ અહીંયા લાવે 6 એટલે 3.6 × 10⁶ જૂલ જેટલા કહેવાય એક યુનિટ અથવા એક કિલોવોટ બરાબર કેટલા જૂલ થાય મિત્રો 3.6 × 10⁶ જૂલ આગળ એક ટેબલમાં કિંમતો આપણે લખી હતી એટલે એ કિંમત અહીંયા આપણે સાબિત કરી ક્લિયર તો પાવર પૂછાય છે તો આટલા સુધી તમે પાવર વિશે લખી અને સમજાવી શકાય છે મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છે ઉદાહરણ નંબર 11 ચલો 11 માં સમજો મિત્રો શું કહેવા માંગે છે મહત્તમ 1800 કિલોગ્રામ લિફ્ટ અથવા મુસાફર સહન કરી શકે એવી એક લિફ્ટ છે આપણે દોરી છે લિફ્ટ છે મુસાફરનો દર 1800 કિલોગ્રામ લિફ્ટ બતાવી છે માણસ બેઠેલો છે એને 2 મીટર પર સેકન્ડની અચર ઝડપથી વેગ કેટલો 2 મીટર પર સેકન્ડ અચર ઝડપથી ઉપર તરફ જાય છે કઈ બાજુ જાય ઉપર આવી અચર ઝડપથી ઉપર તરફ ગતિ કરે છે તો વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ કઈ દિશામાં ઘર્ષણ બળ લાગે વિરુદ્ધ દિશા સ્મોલ એફ 4000 ન્યુટન છે એટલે નીચે તરફ ઘર્ષણ બળ લાગ્યું એફ આકૃતિમાં જોઈ શકો છો મિત્રો અને મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર તમારે શું શોધવાનું છે લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણો પાવર શોધવાનો છે પી બરાબર પ્રશ્ન હવે લિફ્ટ ઉપર જાય છે મિત્રો તો વજન બળ કઈ બાજુ લાગે નીચે તરફ એમ જી તો આખા લિફ્ટના કેબિન ઉપર અસરકારક પરિણામી બળ કેટલું લાગ્યું લિફ્ટ અચળ ઝડપથી ઉપર જાય છે અસરકારક બળ નીચે તરફ પાંચમા ચેપ્ટરમાં આવા એક્ઝામ્પલ જોઈ ગયા છીએ કે ધારો કે લિફ્ટ ઉપર જતો હોય તો નીચેના બંને બળો જેટલા બળ લાગે બધા કેવા હોય પ્લસ તો લિફ્ટ પરનું નીચે તરફનું બળ એફ બરાબર એમજી પ્લસ સ્મોલ એફ એમજી પ્લસ સ્મોલ એફ ચલો કિંમત મુકાવો મિત્રો એમ કેટલા છે 1800 જી કેટલા લેવાના આપણે નથી આપેલા તો આપણી જાતે લઈ લેજો 10 મીટર પર સેકન્ડ સ્કેર તો 10 લઈ લીધા પ્લસ એફ 4000 1800 × 10 18000 વત્તા 4000 તો કેટલા થશે 22000 ન્યુટન જેટલું પરિણામી બળ નીચે તરફ લાગે કઈ બાજુ લાગે મિત્રો નીચે તરફ તો હવે આ બળને સમતોલવા માટે મોટર પૂરતો પાવર આપે છે મોટર એને ઉપર તરફ આમ ખેંચે છે બળ લાગે છે નીચે તરફ આવી શકે તેને પૂરતો પાવર આપે છે 2 મીટર પર સેકન્ડ ની અચળ ઝડપથી ગતિ કરે છે તો કેટલો પાવર થયો તો પાવર બરાબર બળ ગુણ્યા વેગ પાવર બરાબર બળ ગુણ્યા વેગ એફ વી એફ કેટલા લાયા 22000 વી કેટલા છે તો 2
એટલે કેટલા થયા 44,000 વોટ, આટલો પાવર મોટર દ્વારા ખર્ચાય છે જે પાવર વોટમાં લાવવાનો થાય. હવે એને હોર્સ પાવર કરવા જઈએ તો તમને સંબંધ ખબર હોય છે, 1 એચપી બરાબર કેટલા 746 વોટ, આપણને કેટલા આપે છે અહીંયા વોટ 44,000, તો 746 વોટ વડે ગુણો, 746 વોટ વડે ભાગ, ગુણેલાને એચપી બોલે, ગુણેલાને શું બોલાય એચપી, ભાગેલાનું સાદું રૂપ આપો એટલે 44,000 ભાગ્યા 746, તો જવાબ આપણને મળશે એચપી. તો કેટલો જવાબ મળે છે આપણને, પી બરાબર 58.98 એચપી મળે છે, 58.98 એચપી. માટે કહેવાય સરેરાશ એપ્રોક્સિમેશન, પી બરાબર 59 એચપી જેટલો પાવર ઉત્પન્ન થાય, એટલે વોટમાં કેટલો પાવર કહેવાય 44,000 વોટ, એચપી કહેવાય તો કેટલા કહેવાય 59 એચપી જેટલો પાવર ઉત્પન્ન થાય. ક્લિયર મિત્રો? આ રીતે આપણે પાવર શોધી શકીએ છીએ બળનો ઉપયોગ કરીને મિત્રો, પણ બળ શોધતા આવડવું જોઈએ. ધારો કે લિફ્ટ નીચે આવશે તો ઘર્ષણ બળ ઉપર જાય તો અહીંયા માઇનસ થાય મિત્રો, માઇનસ થશે, માઇનસ થાય તો અહીંયા ઘટી જાય, તે રીતે જવાબ બદલાઈ શકે છે મિત્રો, બદલતા આવડવું જોઈએ. આવું તમારી નોટબુકમાં લખી તૈયાર કરજો મિત્રો. આગળના લેક્ચરમાં સંગાત વિશે આપણે અભ્યાસ કરીશું, સંગાત એટલે અથડામણનો આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર.